નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3,200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પાવન પ્રજ્ઞા પુરાણની ગંગામાં સ્નાન કરી જીવનને, પરિવારને ખૂબ સુંદર બનાવીએ. એ પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. મિત્રો, બહુ સૌભાગ્યશાળી છીએ આપણે કે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી પ્રજ્ઞાપુરાણના પાવન વિચારો આજે જનજનમાં, પૂરા દેશમાં પ્રસરી રહ્યા છે, પ્રચાર થઈ રહ્યો છે. લોકો, કેટલાય લોકોના ફોન આવે છે, આ દૈવી વિચારોથી મારું જીવન શ્રેષ્ઠ બન્યું છે, મને જીવન જીવવાની કળા મળી છે.
એક રેલવે સ્ટેશનના માસ્તરને અમે પ્રજ્ઞાપુરાણ આપ્યો. નિવૃત્ત થયા ત્યારે લગભગ 60 વર્ષની ઉંમર, 6-12 મહિના પછી એમને કોઈ એમના મિત્રએ આવીને પૂછ્યું કે દાદા તમારી ઉંમર કેટલી, તો એ દાદાએ બતાવ્યું છે સાહેબ તમારે ને મારી પ્રેરણા લેવા જેવી છે. એ 60 વર્ષના ઉંમરના દાદાએ બતાવ્યું કે મારું જીવન મારી ઉંમર માત્ર 6 મહિનાની જ છે. તો એ કીધું દાદા શું મસ્કરી કરો છો તમે, તમે તો 60-70 વર્ષ જેવા દેખાઓ છો અને તમે કહો છો કે હું 6 જ મહિનાનો છું, 6 મહિનાનું બાળક ચાલી પણ ન શકે, બોલી પણ ન શકે. ત્યારે દાદાએ કીધું સાહેબ કે સાહેબ મારી ઉંમર આમ તો 60 વર્ષ, પરંતુ મને જીવન જીવવાની કળા આ 6 મહિનાથી જ મળી છે. જીવન જીવતા હું માત્ર 6 મહિનાથી જ શીખ્યો છું અને એ જીવન જીવતા મને આ પ્રજ્ઞાપુરાણે શીખ્યો છે. અદ્ભુત વાતો પ્રજ્ઞાપુરાણની છે. કેટલાય લોકોના સંદેશ આવે છે કે સાહેબ તમારો આ દિવસ અમને પવિત્ર બનાવી દે છે, તમારા વિચારો અમારા ઘરમાં સ્વર્ગનું નિર્માણ કરે છે, અમારું દેવત્વ આનાથી જાગે છે. અને મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ, ધરતી પર સ્વર્ગનું અવતરણ, એ જ પૂજ્ય ગુરુદેવનો સંદેશ રહ્યો છે. સાથે સાથે ઋષિ ચિંતન ચેનલનો પણ, આપણે જેના માધ્યમથી આ દૈવી વિચારો આપણી કને પહોંચે છે, ભારતમાં જન જન સુધી પહોંચે છે, તેવા ઋષિ ચિંતન ચેનલ જેતપુરનો, રાજકોટનો પણ આભાર માનીએ કે પોતાનો કિંમતી સમય, અમૂલ્ય સમયદાન આમાં આપી આપણા વચ્ચે આ દૈવી વિચારો પહોંચાડી રહ્યા છે. પ્રજ્ઞાપુરાણમાં સદગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, મહર્ષિ દ્યૌમને આ માધ્યમથી કેટલું સુંદર વાતો બતાવી છે દ્રષ્ટાંતોના માધ્યમથી. કાકા કાલેલકર ગાંધીજીના સૌથી નિકટના સાથી હતા. એમને કોઈ પરદેશીએ પૂછ્યું કે ગાંધીજીનો દેશના દરેક વર્ગ પર આટલો બધો પ્રભાવ કયા કારણોથી પડ્યો, ત્યારે કાકા સાહેબે કહ્યું છે તેઓ પોતાની જાત પ્રત્યે કડકમાં કડક સંયમ રાખે છે, જે મનમાં છે તે જ કહે છે અને પોતે સાર્વજનિક હિત માટે જ કામ કરે છે, તેઓ જે કરે છે તે જ બીજાને કહે છે, એટલા માટે તેઓ વિશ્વભરમાં અસંખ્ય લોકો માટે અનુકરણીય રહ્યા છે, વંદનીય રહ્યા છે. મહાન બનાવવા માટેનું, મહાન બનવા માટેનું આ પ્રખ્યાત સિદ્ધાંત છે એને ગાંધીજીએ પોતાના જીવનમાં ખુદે અપનાવ્યો હતો. રામકૃષ્ણ પરમહંસે પણ ધર્મ ઉપદેશકોની એક મંડળીને સંબોધતા કહ્યું હતું કે જેની પાસે પોતાની પૂંજી નથી તે બીજાને શું વેચવાનું. ધર્મના અનુશાસનમાં તમે પોતે બંધાવ, કેમ કે કથની અને કરણીના સમન્વયથી જ તમે એવું પ્રવચન કરી શકશો કે લોકો માત્ર સાંભળે જ નહીં પણ જીવનમાં ઉતારે. કથની કરની ભિન્ન જહાં, ધર્મ નહીં પાખંડ વહાં, અદ્ભુત સૂત્રો દ્વારા ગુરુદેવે આપણાને બતાવ્યું છે. એક દારૂડિયો કાદવવાળી જમીન પાસે ઊભો હતો. દારૂની અસર ધીરે ધીરે વધતી જતી હતી. હસને કહ્યું બુદ્ધુ સાંભળ, સંભાળ, નહીં તો એવો ફસાઈ જઈશ કે ક્યારેય બહાર નીકળી નહીં શકે. દારૂડિયો હસ્યો અને બોલ્યો મારી ભૂલનું પરિણામ તો હું એકલો જ ભોગવીશ, પણ જો તમે ભૂલ કરશો તો તમે એકલા જ નહીં પણ તમારા મિત્રોને પણ લઈને ડૂબશો. સમજદાર વ્યક્તિઓની જવાબદારીઓ પણ વધારે હોય છે, લોકો એમની પાસે વધારે મોટી અપેક્ષા રાખે છે, અને એટલા જ માટે મારા વ્યસની ભાઈઓ બહેનોને કહેવું છે, દારૂ ન પીના ભૈયા પાગલ ફિરોગે તુમ બજાર મે, ઓ દારૂ ન પીના ભૈયા પાગલ ફિરોગે તુમ બજાર મે, ભૂખે રહેંગે બચ્ચે બીવી રહેગી ઇંતજાર મે, બિકેગા ગહેના ફિર ક્યા કહેના, દર દર ઠોકર ખાના, હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી, નશા ન કરના નશા જહર હૈ પ્યારે ભાઈ બહેના, હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી, ગુટકા ન ખાના ભૈયા, ગુટકા ન ખાના ભૈયા, છાલ પડેંગે ગોરે હો પે, ઓ
બીડી ન પીના ભૈયા, જલેગા કલેજા બાત બાત મેં, ઓ આ તો મેં હોગા અંતર, નીંદ ન હોગી રાતો રાત મેં, આ તો મેં હોગા અંતર, નીંદ ન હોગી રાતો રાત મેં, ભરી જવાની ચોપટ હોગી, હજમ ન હોગા ખાના, હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી, નશા ન કરના નશા જહર હૈ પ્યારે ભાઈ બહેના, હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી. વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરીએ પ્રજ્ઞાપુરાણના સદવિચારોનું તો ઉતરી જાય બેડો પાર. કેટલું સુંદર મજાની દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ આપણે પાસે પરિવાર વ્યવસ્થાનું પ્રકરણ મૂક્યું છે. એક રાજા હતા, એકવાર તેઓ બીમાર પડ્યા છે, એમને ખાવાનું પણ પચતું ન હતું, જ્યારે કશું ખાતા ત્યારે પેટમાં ખૂબ દુખવા લાગતું. રાજવૈદ્યોએ ઘણા બધા ઈલાજ કર્યા છે, ઘણી બધી દવાઓ અજમાવી છે, પરંતુ કોઈ લાભ થયો નહીં. એ રાજાની રાણીઓ ગભરાવા લાગી છે, મૂંઝાવા લાગી છે, મંત્રીઓ પણ વિચારમાં પડી ગયા, પ્રધાન પણ વિચારમાં પડી ગયા. લોકોએ કહ્યું કે તેઓ પોતાના રાજાના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે. બધું જ કર્યું છે, પ્રાર્થના પણ કરી છે, પણ કંઈ લાભ ન થયો. રાજાના પેટનો દુખાવો વધવા લાગ્યો છે. એ વખતે બસોહોલીના રાજ્યના વૈદ્યોની ખ્યાતિ બહુ ઘણી હતી. તાત્કાલિક એક મંત્રીને બસોહોલી મોકલ્યો છે કે જેથી ત્યાંના રાજાની રજા લઈને ત્યાંથી મોટા મોટા વૈદ્યો પોતાની સાથે લેતો આવે. બસોહોલીના નરેશે પોતાના પ્રખ્યાત નામાંકિત વૈદ્યોને આ મંત્રીની સાથે મોકલ્યા છે. બસોહોલીના વૈદ્યો ત્યાં આવ્યા છે, રાજાનો રોગ જાણવા ઘણા બધા પ્રયત્ન કર્યા છે, પણ કોઈ નિર્ણય કરી શક્યા નહીં કે રાજા કયા રોગથી પીડાય છે. વૈદ્યો પણ ગભરાયા કે અમારી પ્રખ્યાતિનું શું થશે, અમારી નામાંકિત તમે જે મેળવ્યું છે, લોકોમાં અમારી જે છાપ છે એની શું અસર પડશે જો આ રાજા બરાબર નહીં થાય તો. ખૂબ વૈદ્યો પણ ગભરાયા છે. જે તો રાજાને સાજા ન કરી શકે અને રોગનું નિદાન ન કરી શકે તો એમની ખ્યાતિને બટ્ટો લાગશે, અને પોતાના રાજ્યમાં પાછા જાય ત્યારે કદાચ એવું બની શકે કે એમના રાજા પણ રાજવૈદ્ય તરીકે એમને ના રાખે. મૂંઝાવા લાગ્યા છે, ઘણી બધી મહેનત કરવા લાગ્યા, છતાં તેઓ કશું ન કરી શક્યા. આખરે એમણે નિશ્ચય કર્યો કે આપણે એ જોવું જોઈએ કે રાજા આખો દિવસ કરે છે શું. એવું બને કે તે દિવસ દરમિયાન એવું કામ કરતા હશે કે જેને કારણે એમને ભોજન પચતું નહીં હોય. એમણે રાજાની દિનચર્યાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે. ખૂબ હોશિયાર તો હતા જ વૈદ્યો. રાજાનું એક જ કામ જોઈને આ સમજી ગયા. તેમણે જોયું કે રાજા કામની વ્યસ્તતાના લીધે રાજદરબારમાં જ ભોજન કરતા હતા. તેમણે રાજાને કહ્યું, રાજન તમે દરબારમાં ભોજન લેવાનું છોડી દો, જ્યારે તમે ખાવાનું ખાઓ છો ત્યારે એમાં બીજા ભૂખ્યા લોકો હોય છે, તેઓ પણ તમારી તરફ ભૂખી નજરે તાકી રહે છે, પહેલાં એમને ખાવાનું આપો પછી તમે ખાઓ, એમ કરવાથી તમારા પેટમાં પીડા થશે નહીં. અને ત્યારબાદ રાજાએ એવું જ કર્યું, પહેલાં બીજા લોકોને ભોજન કરાવી દેતા, ત્યાર પછી રાજા ભોજન કરતા. પેટની બીમારી સાજી થઈ ગઈ છે, તેઓ સ્વસ્થ થઈ ગયા છે, રાણીઓ પ્રસન્ન થઈ છે, મંત્રીઓ નિશ્ચિંત થયા છે. ત્યારબાદ રાજવૈદ્ય બધા મંત્રીઓ તથા વરિષ્ઠ દરબારીઓને જણાવ્યું કે જેવું મોટાનું આચરણ હોય છે તેવું જ આચરણ નાનાઓ પણ કરે છે. ખુદમાં અવતરજો દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન. એમની પ્રતિક્રિયા થવી સ્વાભાવિક છે, તે સૂક્ષ્મ મનોભાવના રૂપમાં શરીરની સંરચના તથા ક્રિયાને પણ પ્રભાવિત કરે છે. આવી સુંદર વાતો દ્વારા ગુરુદેવે પરિવાર વ્યવસ્થા બતાવી છે. બીજાને ખવડાવીને ખાવું, નાનાને ખવડાવીને ખાવું. ઔરો કે હિત જો જીતા હૈ, ઔરો કે હિત જો મરતા હૈ,
उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, प्रत्येक कर्म ही गीता है। रामायणमां पण कह्युं छे, परहित सरिष धर्म नहीं भाई, पर पीड़न शम नहीं अदमाई। मित्रों आज आटलू ज, पण आभार छे ऋषि चिंतन चैनलनो के आप सौना सुधी आ दैवी विचारों पहुँचाड़े छे। तो आपणी पण फरज छे कि आ विचारोने मात्र आपणा पूरता मर्यादित न राखीए, पोताना अन्य ग्रुपमां पण फॉरवर्ड करी, मित्र सर्कलमां पण फॉरवर्ड करी, आ दैवी विचारो जन जनमां पहोंचे एवी भावनाथी दैवी संस्कृति तरफ, दैवी संस्कृति तरफ, ऋषि संस्कृति तरफ, सतयुगी संस्कृति तरफ आपणे આગળ વધીએ એવી ગુરુદેવની પણ ઈચ્છા છે। તો આવો આજે સંકલ્પ લઈએ કે આ દૈવી વિચારો જનજનમાં પહોંચાડી ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી।